નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપની આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની પ્રથમ સત્રના નિદાન કસોટી ઓક્ટોબર 2021ના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, તો તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો. ચાલો મિત્રો જોઈએ ધોરણ 5 વિષય ગુજરાતી. કુલ ગુણ છે 40. સૌ પ્રથમ છે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો, જેના 3 ગુણ છે. પહેલું છે, નર્મદા શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે, આનંદ આપનાર. બીજું છે, જાણીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી? તો જવાબ આવશે, જીભ. ત્રીજું છે, સાધુને મૂંચીનો કયો ગુણ સ્પર્શી ગયો હતો? પ્રામાણિકતા. આગળ જોઈએ એક વાક્ય મૂત્ર લખો, શરદીને કોના માટે પક્ષપાત છે? તો જવાબ આવશે, શરદીને લેખકના કંઠ માટે પક્ષપાત છે. બીજું છે, મોચીએ સોનાના ઓજારો કેમ ન વાપર્યા? તો જવાબ આવશે, મોચીએ સોનાના ઓજારો ન વાપર્યા કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા ન હતા. આગળનો સવાલ છે, ધુવાધાર એટલે શું? તો ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે 8400400400. જી હા, યાદ કર લીજીએ વોટ્સઅપ નંબર, ક્યુકી અબ ચાહે આપકા મેથ્સ કા સવાલ હો યા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કા, આપકે હર ડાઉટ હર ક્વેશ્ચન કા મિલેગા તુરંત વિડીયો સોલ્યુશન, વો ભી આપકે વોટ્સઅપ પર અપને ફોન પે ડાઉનલોડ કા 8400400400 નંબર સેવ કર લીજીએ ઓર ચેટ ઓપન કીજીએ, ઓર જો ભી આપકા ડાઉટ હૈ ઉસ સવાલ કી આપકો ફોટો ખીચની હૈ ઉસે ક્રોપ કરના હૈ ઓર 5 સેકન્ડ મે આપકો ઉસકા વિડીયો સોલ્યુશન મિલ જાયેગા. ક્લાસ 6 થી 12 આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ ઓર સભી સ્ટેટ બોર્ડ કે બચ્ચો કે લીએ. તો દેર કિસ બાત કી, અભી જાઈએ ઓર 8400400400 અપના સવાલ વોટ્સઅપ કીજીએ ઓર અપને સભી ડાઉટ્સ કો આઉટ કીજીએ, લિંક ડિસ્ક્રિપ્શન મે હૈ. તો પરંતુ પેલા સજ્જને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા, આથી લેખકે ચા પીવાની હા પાડી, છતાં પણ તેને ચા ન મળી. બીજો સવાલ પૂછાયેલો છે, સાધુને ક્યારે નવાઈ લાગી? તો જવાબ આવશે, ઘણા સમય પછી. સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજારો બગાડી ગયા હતા એ જ તમે સાધુ? ત્યારે સાધુને નવાઈ લાગી. ત્રીજું છે, નર્મદા ગુજરાતી જીવાદોરી શા માટે ગણાય છે? તો જવાબ આવશે, નર્મદા પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર કરશે, તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી ગણાય છે. આગળ છે, ખાલી જગ્યા પૂરો ઈશ્વર ખાલી જગ્યા ભલું કરે? તો જવાબ આવશે, સૌનું. તમે ચા નથી ખાલી જગ્યા તે ઘણું સારું? તો જવાબ આવશે, પિતા. આગળ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? તો જવાબ આવશે, મેઘધનુષના રંગોમાં. ત્યારબાદ છે, પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી? તો જવાબ આવશે, પ્રભુ. આગળ જોઈએ એક વાક્ય ઉત્તર આપો, રાધા કોના કરતાં સુંદર છે? તો રાધા જમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં સુંદર છે. કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો જવાબ આવશે, કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજ્યો છે. ખાલી જગ્યા પૂરો દરિયો તારું, દિલ વિશાળું વૃક્ષો તારી વાત? જવાબ આવશે, દિલ. મારા બાળને ટોટલે ખાલી જગ્યા રમે? તો જવાબ આવશે, પોપટ. ચાલો કાવ્યભક્તિ પૂર્ણ કરો, આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે, છમ્મક છમ્મક ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. આગળ જોઈએ, જોડકા જોડો મહેનતનો રોટલો, તો તેની સાથે આવશે પન્નાલાલ પટેલ, અને શરદીના પ્રતાપે, તો તેની સાથે આવશે જ્યોતિન્દ્ર દવે. આગળ જોઈએ, સમાનાર્થી શબ્દ વિરોધનું થશે, વાંધો ઓજાનું થશે, સાધન અને આંખનું થશે નેત્ર. વિરોધાર્થી શબ્દ પૂછેલા છે, સજ્જનનું દુર્જન, રૂચિનું અરુચિ અને ખોટાનું સાચું. જોરણી સુધારો નિશ્ચય, દુનિયા અને શરદી, તો કઈ રીતે સુધારી શકાય? સ્ક્રીન પર તમે મિત્રો જોઈ શકો છો, જે પ્રમાણે તમારે લખવાની રહેશે. આગળ જોઈએ, શબ્દ સમૂહ પગનું રક્ષણ કરનાર, તો પગરખા. ઘેર ઘેર ફરી ભિક્ષા માગવી, તો માધુકરી. અને નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીનનો ભાગ, તો તેને કહેવાય બેટ. આગળ જોઈએ, રૂઢિપ્રયોગ, તારણહાર હોવું, તો ઉદારક હોવું. વાક્ય બનશે, ઈશ્વર સૌનો તારણહાર છે. બીજું છે, જીવ બાળવો, તો અતિશય સંતાપ થવો. વાક્ય બનશે, છોકરા માટે મા બાપનો જીવ બળે એ સ્વાભાવિક છે. અને ત્રીજું છે, પેટનો ખાડો પૂરવો, તો જીવન નિર્વાહ કરવો. મોંઘવારી જમાનાના સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. આગળ છે, વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખવાની છે. પર્વત ઊંચો હોય છે તો ઊંચો, તે સંતાકુકડી રમે છે તો સંતાકુકડી, અને તરણા ઉગ્યા છે તો તરણા. આગળ જે કયા વિરામચિહ્ન વપરાય છે તે જણાવો, તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ ક્યાં કયું વિરામચિહ્ન આવશે જે તમારે મૂકવાનું રહેશે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. બીજું છે, ના મહારાજ હરામનો પૈસો મને ન ખપે. આગળ છે, વાક્ય પ્રયોગ કરવાનું છે, લીલોતરી, તો વાક્ય બનાવી શકાય, આખા ખેતરમાં લીલોતરી ઉગાડેલી છે. બીજું છે, ઉપવાસ, તો આજે મારે 11 નો ઉપવાસ છે. ત્રીજું છે, ગુજરાત, તો ગુજરાતની પૂર્વ બાજુ શરૂ થાય છે અને મધ્યપ્રદેશ. આગળ છે, શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, તો કંઈક આ પ્રમાણે ગોઠવી શકાય છે. પહેલાં આવશે પર્વત, ત્યારબાદ વૃક્ષો, સિંહ અને સોગાત. ચાલો પત્ર લખવાનો છે, તમારા મિત્રને પ્રવાસનું વર્ણન કરતો હોય તેવો, તો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. આ પ્રમાણે તમારે તેને પ્રવાસનું વર્ણન કરતો એક સરસ મજાનો પત્ર લખવાનો રહેશે, જે તમારે જોઈને વાંચીને સાંભળીને સમજીને જાતે લખવાની કોશિશ કરવી, જેથી કરીને તમને તે આવડી જાય. ત્યારબાદ છે મિત્રો, નિબંધ પૂછેલો છે, પર્યટનનો આનંદ, તો તે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે તમારે લખવાનો રહેશે.
તો મિત્રો આ હતું ગુજરાતીનું સોલ્યુશન. આ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સવે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.